नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 विषय विज्ञान एकम 20 झूम कृषि। झूम कृषि में कया प्रकार की खेती करवामां आवे छे कया एना विषे आपणे आ पाठ में भणवाना छीए। मिजोरम में खेती माटे लॉटरी। सूर्यमणिनी वार्ता में झारखंडना जंगलों विषे वांच्यु। हवे मिजोरमना पर्वतीय प्रदेशना एवा लोको एवा आवेला जंगलों विषे वांचो के ज्यां लोको केवी रीते रहे छे अने केवी रीते खेती करे छे। हवे अहीं टन टन जेवो घंट वागे छे एटले स्कूलमां लोमेटा डींगी अने डींगीमां झड़पथी घरे घरे जवा माटे बेग तैयार करे छे अने रस्तामां तेओ झरणा पासेथी वांसमांथी बनावेला जे कप छे एनामांथी पाणी पीवा ऊभा रह्या छे। આજે ફક્ત બાળકો જ નહીં પણ તેમના સાઈમા સર છે એ પણ ઉતાવળમાં હતા। શા માટે કે આજે ગામમાં એના ગામમાં એટલે કે જ્યાં રહે છે વનવાસમાં જે જંગલમાં ત્યાં પંચાયતની સભા મળી હતી અને એમાં સભામાં લોટરી નીકળવાની હતી કે કયા પરિવારને કેટલી ખેતી કરવા માટે જમીન મળશે અને જમીન આખા ગામની હતી, એમાં કોઈ એક વ્યક્તિની ન હતી। તેથી તેઓ જમીનના જુદા જુદા ભાગોમાં ખેતી કરવા માટે વારા કરતા રાખતા હતા। હવે વાંસમાંથી બનાવેલા સુંદર ગળાને ખૂબ જ સારી રીતે હલાવવામાં આવતું, તેમાંથી ચીઠી કાઢવામાં આવતી, તો આજે સાઈમા સર છે એનો પરિવારને પહેલી તક મળી તો એને ચીઠી કાઢી તો એ ખુશ છે કે મારા પરિવારને પ્રથમ તક મળી, પરંતુ આ વર્ષે હું બહુ જમીન નહીં લઈ। શા માટે? તો ગયા વર્ષે મેં વધારે લીધી હતી પરંતુ સારી ખેતી થઈ શકી ન હતી। મારી બેન ઝરીનાના લગ્ન થયા એટલે એ સાસરે જતી રહી એટલે એકલા હાથે ખેતી સંભાળવું એ ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું। તો સાઈમા સરે 3 ટીન જમીન પૂછ્યું। નાની માથીનીએ પૂછ્યું, 3 ટીન જમીન એટલે શું? તો ચામુએ સમજાવ્યું કે જમીન પર જેના પર આપણે 1 ટીન બીજ ઉગાડી શકીએ તેને આપણે 1 ટીન જમીન કહેવાય છે। તો ગામના પરિવારોને એક પછી એક તેમની જમીન ખેતી માટે મળવા લાગે છે। પછી છે પ્રશ્નો, મિઝોરમની આજુબાજુ કયા રાજ્યો છે? તો મિઝોરમની આજુબાજુ છે ત્રિપુરા, મેઘાલય અને મણિપુર રાજ્ય છે। ચામુએ કહ્યું, તેઓ ટીન એકમનો ઉપયોગ કરી જમીન માપે છે, જમીન માપવાના બીજા કયા એકમ છે? ટીન આપણે નવું નામ છે પણ આપણે અહીંયા જે વાપરીએ છીએ અને તમે બધાએ સાંભળ્યા હશે, ચોરસ મીટર, અર, હેક્ટર, એકર, વીઘો અને ગુઠ્ઠો જેવા એકમો જમીન માપવા માટે વપરાય છે। શાળાએથી પાછા ફરતા બાળકો વાંસના કપમાં પાણી પીતા હતા, તમારા મતે એ કપ કોણે બનાવ્યા હશે અને જંગલમાં મૂક્યા હશે કેમ? તો એ બધા વનવાસી જે રહે છે લોકો એને વાંસના કપ બનાવ્યા હશે અને જતા આવતા લોકોને પાણી માટે ઉપયોગમાં લઈ શકે માટે એને ઝરણા પાસે મૂક્યા હશે। જંગલો બચાવવા શું કરી શકાય? તો તમારે આ પ્રશ્ન તમારી નોંધપોથીમાં તમારી જાતે નોંધવાનો છે, એનો જવાબ તમારે જાતે લખવાનો છે કે જંગલો બચાવવા માટે આપણે શું શું કયા કયા ઉપાયો એને કરી શકીએ। પછી છે ઝૂમ કૃષિ। ઝૂમ કૃષિ એટલે શું? તો ઝૂમ કૃષિ ખૂબ જ એક રસપ્રદ કિસ્સો એટલે રસપ્રદ છે કે એક પાક લીધા પછી જમીન થોડા વર્ષ માટે પાક લીધા વગર રાખવામાં આવે છે, ત્યાં કશું જ ઉગાડવામાં નથી આવતું। વાંસ અને અનિચ્છનીય છોડ છે તે જમીનમાંથી કાઢવામાં ના આવે, તેઓને કાપી અને બાળી દેવામાં આવે, તેની રાખ છે એ જમીનને ફળદ્રુપ બનાવે છે। સળગાવતી વખતે ધ્યાન રાખવામાં આવે કે આગ છે એ જંગલના બીજા કોઈ ભાગ સુધી પહોંચે નહીં। જ્યારે જમીન ખેતી માટે તૈયાર હોય તેને થોડી ખોદવામાં આવે, ખેડવામાં આવતી નથી, ખાલી ખોદવામાં આવે છે, તેના પર બીજ નાખવામાં આવે છે અને એક ખેતરમાં જુદા જુદા પ્રકારના પાક જેવા કે મકાઈ, ચોખા, શાકભાજી આપણે ઉગાડી શકીએ છીએ। અનિચ્છનીય છોડ કાઢવામાં આવતા નથી, તેમને ફક્ત કાપવામાં આવે છે જેથી તેઓ જમીનમાં બળી જાય, તે જમીન ફળદ્રુપ બનાવવામાં મદદ કરે છે। જો કોઈ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તો બીજા તેઓને મદદ કરે છે અને તેમણે તેઓનું ખાવાનું આપવું પડે છે। અહીંનો મુખ્ય પાક ચોખા છે, તેની કાપણી પછી તેને ઘરે લઈ જવું મુશ્કેલ ભર્યું છે એટલે પર્વતીય પ્રદેશ પર રસ્તાઓ તો હોય નહીં એટલે લઈ જવા કેમ? તો લોકો શું કરે કે તેઓ તેમ પાક છે તેમને પીઠ ઉપર ઉપાડી અને લઈ જવો પડે છે, તેમાં ઘણા અઠવાડિયાઓ નીકળી જાય છે। જ્યારે કામ પતી જાય ત્યારે આખું ગામ ઉજવણી કરે, લોકો ભેગા મળી રાંધે, જમે, ગાય અને નૃત્ય કરે, તેઓ તેમનું ખાસ ચેરાવ નૃત્ય કરે છે। આ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજાની સામે જમીન પર વાંસની લાકડીઓ રાખી બેસે છે, જેવું નગારું વાગે તો વાંસની લાકડીઓ જમીન પર પછાડવામાં આવે અને નૃત્યકારો વાંસની લાકડીની અંદર અને બહાર કરે છે અને તાલ સાથે નૃત્ય કરે છે। ચેરાવ નૃત્ય વિશે વધારે જાણકારી મેળવો, તમારા વર્ગમાં નૃત્ય કરો પરંતુ ધ્યાનથી અને એકબીજાને નુકસાન પહોંચાડશો નહીં। હવે ચેરાવ નૃત્ય છે એ કઈ રીતે કરવામાં આવે છે? તો તમે
આગળ એનામાં લખ્યું જ છે કે કઈ રીતે કે વાંસની લાકડીઓને આડી ઊભી રાખવામાં આવે અને એનામાંથી અંદર અને બહાર નીકળવામાં આવે છે. મિઝોરમના 3/4 લોકો જંગલ સાથે જોડાયેલા છે. અહીં જીવન મુશ્કેલ ભર્યું છે, પરંતુ લગભગ બધા જ બાળકો શાળાએ જાય છે. તમે તેમના થોડા અહીં જોઈ શકો છો કે અહીંયા તમે જોઈ જુઓ છો કે સાઈડમાં આ બાળકો છે અને તે પાંદડામાંથી બનાવીને સિસોટી કેવી મસ્તીથી વગાડે છે. આવી સિસોટી કોઈએ બનાવી છે અને વગાડી છે. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે કે જંગલો કોના. આવજો વિદ્યાર્થી મિત્રો.